એકલા રહેવાનું પસંદ કરતા લોકોની આ મીટિંગ છે યેજીન અને તેમના મિત્રોની ઈચ્છા નથી કે તેઓ લગ્ન કરીને બાળકો કરે તેના બદલે યેજીન તેમની ટીવી પ્રોડ્યુસર તરીકેની નોકરી પર ધ્યાન આપવા માંગે છે આ નોકરી પડકારભરી છે કામના કલાકો પણ ઘણા માંગી લે છે જેના લીધે બાળક ઉછેરવાનો સમય જ નથી મળતો અહીંનું વર્ક કલ્ચર ઘણું કઠિન છે ઘણીવાર વીકએન્ડમાં મારે બાટલા ચઢાવવા પડે છે જેથી પાછા કામ પર જવા મને પૂરતી એનર્જી મળે લીધે દક્ષિણ કોરિયા ની મહિલાઓ કારકિર્દી અથવા બાળક બે માંથી એકની પસંદગી કરવી પડે છે વર્ષોથી અહીનો જન્મદર ઘટી રહ્યો છે કેમકે યેજીન જેવી મહિલાઓ કારકિર્દી ને પ્રાથમિકતા આપી રહી છે જુનિયોંગ આ મૂંઝવણનું ઉદાહરણ છે તેમણે બાળકોને મોટા કરવા માટે નોકરી છોડી દીધી અને હવે તેઓ જાણે પોતાની સાથે જ લગ્ન કર્યા હોય તેમ બાળકોને એકલા હાથે ઉછેરી રહ્યા છે અન્ય ઘણી મહિલાઓની જેમ બાળકોનું ધ્યાન રાખવું કે કામ કરવાની જવાબદારીની અપેક્ષા માત્ર તેમની પાસેથી રાખવામાં આવે છે હું એકલા હાથે સંતાનોને ઉછેરું છું મારા પતિ કામમાં વ્યસ્ત હોય છે હું ખૂબ ગુસ્સે હતી ભણેલી ગણેલી છું છતાં હું ઘરે જ રહું આવા સ્વીકારવી થોડી કઠિન છે ઓછી વસ્તીનો અર્થ છે કોરિયાની પ્રજાની ઉંમર જલ્દી વધી રહી છે પચાસ વર્ષના સમયગાળામાં પાસઠ વર્ષથી નીચેની વ્યક્તિઓ વધુ પ્રમાણમાં હશે તે દેશની આર્થિક સ્થિતિ હેલ્થકેર અને પેન્શન માટે પણ જોખમી છે રાજનેતાઓને ખ્યાલ છે કે તેઓ કટોકટીનો સામનો કરી રહ્યા છે પણ તેમને એ ખ્યાલ નથી કે તેનો ઉપાય કેમ લાવવો યેજી ન્યુઝીલેન્ડ જવાનો નક્કી કર્યું છે કેમ કે ત્યાં સારી લૈંગિક સમાનતા છે આ મહિલાઓને ખ્યાલ છે કે જન્મ દર એ સમસ્યા છે પણ તેમનું માનવું છે કે તેનું નિરાકરણ લાવવું એ માત્ર તેમની જવાબદારી નથી તો શું આવશે આગામી પેઢીમાં મને લાગે છે કે આવતી પેઢી કરશે નાઈ ઓ નો નો 지금 내 나이 몇 살인 줄